અમીર ભાઈ બોદળ ભાઈ ભમર મોટા ઘાળા મારો કામ અને કોંગ્રેસ ના સક્રિય સભ્ય છું કરી તો છોકરા રખડી દે ને એમ મારે મળવું તો છોકરા ને કોણ જેવું થાય ને લકડી ખોલશે મારે તો ખરે ક્યાં મને વરાળ કરવી તે મારે બોલાય જાય છે સરકાર હવે આપણે બધા એક થાપ ફેરવું અને કોઈને વાતા વાળી જો આપણી આપણી મતે છે બધાય સરકાર કે મોટી હોય ને આપણી પાસે ફોન ફોન આપણે મત લઈને મજીકરા અને પછી ડુંગળીજી હતા ભરતભાઈ કીધું એમ કે અમુક ક્ષેત્રમાં 700 રૂપિયા હતા ઈ લોભે ને ખોઈ બી છોકરા બાપુ થઈ જાય સરકાર ક્યાં નવા લાવું તમારા દીકરા લેરા કરાઈ જાય બ્યાજ બેન ભૈયાને ખબર ભૈયા ને પૈસા વધારે વધારે ભાવ લેવા પણ અહીંયા આવીને 5-6 જણા ને પૂછ્યું એટલે એને ખેડૂતો પોતાનો કડવો અનુભવ મને કીધો કે તમે હરાજી બંધ કરાવો પછી હરાજી ચાલુ થાય છે એટલે ખેડૂતને 50 રૂપિયા નું નુકસાન થાય તો અમે તમારી હારે નથી તમે તમારી રીતે અમે આવેદન પત્ર આપી દઈએ તમે તમારી રીતે ભાઈ હરાજી ચાલુ કરો કારણ કે ખેડૂતોને તમારી હારે નથી રહેવું તમારી માટે અમારે બલિદાનો દેવા તમારી માટે સમય કાઢવો પૈસા બગાડવા ખેડૂતો નથી મને 5 જણાએ કીધું કે ભાઈ તમે લોકો હરાજી બંધ કરાવો આ રીત થાય એટલે હવે આપણે આમાં ભરતજીભાઈ મામા કઈ કરવા નથી થતું ખેડૂતો આપણે હારે નથી આપણે આવેદન પત્ર આપી જો જેવું મામા તમને જોઈએ તો આવજો ભાઈ હરાજી ચાલુ કરજો ધન્યવાદ અમે જો પ્રથમ તે જ અધિકારી સાહેબ ને અને ઇન્સ્પેક્ટર સાહેબ ને અને હરાજી કરતા તમામ વેપારીઓને કીધું છે કે અમારે હરાજી બંધ કરાવવાની નથી કોઈને અટકાશ કરવાની રોકવાના નથી કોઈ જબરજસ્તી કરવાના નથી આ હરાજીની લાઇનમાં તમને અગ્રતા પડતી હોય તો અમે તો સામે મેદાનમાં ધૂળમાં વ્યા જઈએ અમારા દરવાજા બંધ કરવાના નથી અમારા રસ્તા રોકવાના નથી મારું આવેદન પત્રમાં પણ એવો ક્યાંય ઉલ્લેખ નથી કોઈ જગ્યાએ મેં કર્યો નથી કારણ કે આ બધું કરીને હું ધરાઈ ગયેલો છું મારે 35 વર્ષ થઈ ગયા ક્યારે શું કરવું પડે એની મને બધી જ ખબર પડે ત્યારે શું કરવું પડે એની બધી જ મને ખબર પડે છે 8મી તારીખે 12મા મહિનાની 8મી તારીખે સવારે 9 વાગે ગુજરાત ભરના નેતાઓને એમ હતું કે ભરતજી ભાવનગર મહુવા અને તળાજા જઈને યાર્ડ બંધ કરાવ છે પણ એને મારી ઉપર બોસ નો ટોપલો ઢોળી ગયો હતો મેં ક્યાંય યાર્ડ બંધ કરાવ્યો નથી 8 અને 9 તારીખે એ બધા નેતાઓએ ભાજપના નેતાઓએ યાર્ડ બંધ કરવાના ધતિંગ કર્યા અને 2-3 દી ધતિંગ કરીને પછી વી આજની તારીખ સુધી 2 મહિનામાં મેં એક પણ જગ્યાએ રસ્તો રચ્યો નથી કે આંદોલન તો ખૂબ કર્યા પણ કોઈને અટકાશ થાય એવી મેં પગલાં ફેર્યા નથી કે કોઈને કંઈ નુકસાન થાય એવું મેં કર્યું નથી અને હરાજી તો અમારે બંધ કરવાની થતી જ નથી અત્યારે જો તમારે કરવી હોય તો અમે અહીંથી સામેથી હટી જવા તૈયાર છીએ પણ ખેડૂતો જો છેદ થાય આજના મેં પહેલાં કીધું પાછળ કહું છું કે આજના ખેડૂતો જો એમ કહેતા હોય કે અમારે કલાક 2 કલાક રાખવી છે તો પછી તમારી દેવ નથી તમે હરાજી કરી શકો ખેડૂત ભાઈઓને જો કરવી હોય તો અમારી નાક નથી તમારે 100 રૂપિયામાં વેચો તોય ભલે 50 રૂપિયામાં વેચો તોય ભલે અને 1000 રૂપિયાની મણ વેચાય તોય ભલે અમે એમાં ખુશી થઈ પણ આ તમારી ડુંગળે 1000 રૂપિયાની મણ વેચાવવાની હતી અને આજ 100-150 માં વેચાય એનું દુઃખ તમને નથી એની કરતા 1000 ગણું મારા દિલમાં છે હું માં ભગવતીના સોગંદ ખાઈને કહું છું કે આ દુઃખ મને મારા દિલમાં છે અને તમને
આંદોલન મારે કરવાનું થાય થાય ને થાય, સરકાર છૂટી ગયેલી પડે પણ સરકાર ને એમ છે કે આ આંદોલનકારી ના હિસાબે જો આપણે નિકાસ બંધી અટકાવી લઈએ તો છ વર્ષ છે. ભારત માતા કી જય. ખાતરી આપી આજે બે મહિના થયા કઈ રાજીનામો આપી દો. હું રાજાને વિનંતી કરું, ખેડૂત ભાઈઓ ને મનમાં વિનંતી છે કે ખટારા વાળા ભાઈઓ યુનિયન કર્યું હતું, 24 કલાકમાં કહી દીધું હતું કે આ કાયદો લાગુ નહીં થાય, જો આવી એકતા તમે નહીં કરો તો તમે હેરાન થાશો થાશો ને થાશો. માટે જેવા ડ્રાઈવરો ભાઈ એકતા કર્યું યુનિયન હતું, એવું ખેડૂત નું એકવાર ખરેખર યુનિયન થવું જોઈએ. માલ 4 મહિના પાણી વાળે તમે પકવો છો, હેરું ના માતા રાજે તમે કસરો છો, ચૂંટિયા રોજ ગુંડ ધ્યાન તમે રાખો છો, અને આ વેપાર તમારા માલ નો ભાવ તમે પોતે કરે છે, તો તમારે ખેડૂતને ખરેખર કઈક જાગૃત થવાની જરૂર છે. જો જાગૃત નહીં થાય તો અમે જ માટે હેરાન થજો. ભારત માતા કી જય. હવે આપણે સાગરભાઈ કલ્યાણીયા ના આંદોલન છે બેન. અરે હેલો ભાઈ, ખેડૂતને પોષણક્ષમ ભાવ ડુંગળીનો મળતો નથી તો સરકારને ગમે નિર્ણય લેવો જોઈએ, નિકાસ છૂટ આપી જોવે. અને બીજા નંબરમાં ગરીબીની કસ્તુરી કહેવાય, આ ડુંગળીને સરકારને એટલે બધું એને કર્યો ઓલું હોય તો એને ગમે અહીંયા રેશન કાર્ડમાં 2-2 કિલો ડુંગળી આપી જોવે, નિકાસ છે માટે દેવી જોવે. એટલે સરકારને એક જ આપણે કહેવી છે કે આ મામલે ગમે એ બધા વહેલી તકે નિર્ણય લે. તમે કહો તો રહી નકર પછી આંતર થાય. તમારો અભિપ્રાય શું કહે છે બધા ખેડૂતો? અમને ખબર પડે, જો કે અમને ખબર જ છે તમે હેરાન છો દુખી છો, પણ તમે હેરાન છો દુખી છો કોના પ્રતાપે? આ ખુદ આપણા પ્રતાપે, જે આ 5-10 જણા બોલ્યા ને કે હરાજી અમારી રોકવામાં આવી છે એના પ્રતાપે. નગર કેવું જોવે કે 4 મહિના મેં મહેનત કરી છે, 10 મિનિટ નહીં 2 દિવસ ભલે રાજી ન થાય પણ અમે તમારી હારે છીએ. અમે એ માટે પણ નીકળતા નથી કે અમને 2 કરોડ ની સુટકેસો પકડાઈ દે સરકાર, એ માટે નીકળ્યા અમે. ભરતસિંહ અમે બધા આવ્યા, જે કઈ નિકુલસિંહ રાજપાન બધા, અમારો વ્યક્તિગત કઈ લાભ છે? આ સ્વતંત્ર સમાજ નો ફાયદો છે, આ ફાયદો માત્ર બધાનો છે, આ ખેડૂતોનો છે. અને ખેડૂતોમાં ન હોય જાત ન હોય ના. અને ખેડૂતોની હાલત કેવી છે કે નાણા વગરનો નાથિયો ને નાણે નાથા લાલ. આપણે નાણા વગરના નાથિયા છીએ, એટલે આપણી તમે જો બજેટ જો, બજેટમાં આપણી અરણ્ય ઈચ્છો જ છે, કૃષિ પ્રધાન દેશ છે, 50% બજેટ ફાળવવું જોઈએ. પરંતુ કમનસીબે તો જો આપણી જે ઉદ્યોગપતિ માટે બજેટ ફળવાનું છે આપણે માટે એટલું ફળવાનું આ કા ના જો બજેટ માં ખબર પડતી હે જેને બજેટ માં ખબર પડતી હોય હાથમાં જવાબ દેજો ભાઈ. પરંતુ કમનસીબી એ છે કે આપણે દિલના ભોળા છીએ, ચૂંટણી સમયે સા નાસ્તો થઈ જાય અને આપણે હા હા. તમે જો 2022 ની વિધાનસભા વખતે આપણે જાહેર ના કહીએ છીએ કે 2022 ની વિધાનસભા પહેલા જે ભાવ કપાસનો 2200 ને 2500 હતો, વિધાનસભાનું રિઝલ્ટ આવ્યું 156 બેસા બેઠા અને તરત જ એ ભાવ 1500 ને 1700 કર્યો. આગ ના બોલો બોલો બધા સમજ છો? હું તો 1500 કહું છું, 1200 સમજ છો? નરેન્દ્ર મોદી ભાષણ કર્યું હતું કે મારા ખેડૂતને આજે ભાવ 2000 થી એટલે પહોંચ ન હતા, એનો ભાવ 1300 રૂપિયા છે. આપણે ખેડૂત સામે વિરોધ એ છે કે સમગ્ર દેશ
માં ખેડૂતો માટે કાયદો કમલનાથમ આયોગ ના રિપોર્ટ પ્રમાણે C2+50 નો લાગુ પડે તો કાઈ નહીં, પણ અમારો જે ભાવ છે એ તો આપો દાદા ને. તમે વિચાર કરો, નિકાસ બંધી ઉલ્લંઘી છે સરકારે એના બાબુ માટે ઈ નિકાસ બંધી કરી છે, એનું કારણ છે. પરંતુ ખેડૂતોને 5 રૂપિયા આવે અને આ સરકાર ને પેટમાં દુખે છે એવી રીતિ ઘડાઈ રહી છે. સમગ્ર દેશમાં રામના નામે રાજકારણ ચાલે છે, ખાસ કરીને ગુજરાતમાં. ત્યારે વિચાર્યું કે રામના નામે જો અમને ન્યાય મળે તો અમારો ભગવાન આપે ન્યાય. કદાચ આના મનમાં થોડુંક રામ પ્રત્યે જો પ્રેમ હોય તો અમને ન્યાય આપે, એ માટે અમે નક્કી પણ કર્યું છે અને ભગવો પણ સાથે લાવ્યા છીએ. લાવો શક્તિજી ભગવો, કે જો રામના નામે સમગ્ર દેશ અને ગુજરાતનો માહોલ બન્યો છે તો કદાચ રામના નામને અમને યોગ્ય ન્યાય મળે. અમારો વાકું છે, અમારો વાક શું છે, અમારો એ વાક છે કે તમને 156 લાવ્યા, અમારો એ વાક છે કે અમે 26 ગુજરાતની લાવ્યા લોકસભાની, અમારો એ વાક છે કે જિલ્લા પંચાયતમાં તમને બેઠાડ્યા, અમારો એ વાક છે કે તાલુકા પંચાયતોમાં તમને બધી તાલુકા પંચાયતો આપી છે. પરંતુ આ ગુજરાતની કમનસીબી છે, આ ખેડૂતોમાં એકતા નથી, એના કારણે આ થાય છે. બાકી 24 કલાકમાં ઈ નહીં પણ બાપાઓને પણ કહેવું પડે કે નિકાસ બંધી હટાવી લેવામાં આવી છે, આ કાયદો બનવો જોઈએ અને આ ખેડૂતો છે. અરે રવિવારના દિવસે જો બેઠા હોય હવે